જીવન જીવવાનું છે એટલે જીવો છો કે વિતાવવું પડે છે? એક મૂંઝવણમાં માર્ગ ના મળે અને પગરવ ત્યાં નવા દુખના થાય છે। પ્રત્યેક સમસ્યાનો પર્યાય સંઘર્ષ અને સમાધાન જ છે। પણ શું આપ ઈચ્છો છો કે સમયના પ્રકરણ તમારી મરજીને આધીન હોય? તો જીવનના પાના ખુશીઓના રંગથી લખશે લાલ કિતાબ। नमस्कार मित्रों, हूँ हरिवर्धन चौकसी, आप सौनु स्वागत करूँ। मित्रों, आज वीडियो में आपनों खूब खूब स्वागत। मित्रों, रोजनी जेम आज जो आपने आजनु दैनिक राशि वर्ते पहला जो आजनु पंचांग विक्रम संवत 2079 ईस्वीसन 2023 जेठ सूद तीज सोमवार तारीख 22/5/2023। आजना सूर्योदयनो समय सवारे 5:56 अने सूर्यास्तनो समय सांजे 7:70। आजनी चंद्र राशि छे मिथुन अने आजनु नक्षत्र छे मृगशीर्ष। तो मित्रों, आजे जेमनो पण जन्मदिवस छे ए लोकोने अमारा तरफथी खूब खूब शुभकामना। मित्रों, जीवनमां शिवनी आराधना करता रहेजो, चोक्कस फायदाओ मळशे। અને મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે મિથુન। અને આજના જન્મેલા બાળકો જ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ તો સારું જ્ઞાન પ્રાપ્ત કરીને જીવનમાં સારી સફળતા મેળવશે। તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ। પહેલી રાશિ મેષ રાશિ। મેષ રાશિવાળા માટે આજે વાગવા પડવાથી બચવાનું છે। વાહન ચલાવતા સંભાળજો, ક્યાંક કોઈક બેદરકારી રીતે વાહન ચલાવ્યું તો નુકસાન થઈ શકે છે। તે સિવાય મિત્રો, આજે પરિવારમાં બને એટલો મનભેદ ટાળજો। આજે સમય સંજોગ બંને તમને સાથ આપતા દેખાય છે, તો વ્યાપારની દ્રષ્ટિએ આજે ખૂબ સારો દિવસ। વૃષભ રાશિવાળા માટે આજે અંગત સંબંધોમાં મધુરતા આવતી દેખાય છે, આર્થિક પાસું મજબૂત થતું દેખાય છે। અને મિત્રો, આજે પોતાના સિવાય બીજાના કામો કરવા પડે તો આજે દિવસ વ્યસ્તતાથી ભરેલો રહે। પણ મિત્રો, આજે સંતાન પ્રત્યેની ચિંતા તમને થોડી સતાવી શકે। મિથુન રાશિવાળાએ આજે જૂની વાતો ભૂલીને નવા કામોમાં આગળ વધવું જોઈએ અને વાગવા પડવાથી બચવું જોઈએ। વાહન ચલાવતા સ્લીપ ન થઈ જાય એનું ધ્યાન રાખવું જોઈએ, ઓવર સ્પીડમાં વાહન ચલાવતા નહીં। મિત્રો, આજે વેપારમાં સહકર્મચારીઓ સારો સાથ આપે તો વેપારિક કામ આપણે સારું કરી શકશું। કર્ક રાશિ। કર્ક રાશિવાળા માટે આજે આવકના નવા સ્ત્રોત ઉગડતા દેખાય છે। મનમાં ધારેલું કામ બહુ જ સ્વસ્થતાથી આપણે પૂરું કરી શકીશું। મિત્રો, આજે કર્ક રાશિવાળાએ નકારાત્મક વિચારોથી દૂર રહેવાની જરૂરિયાત છે, જેથી કરીને મળનારા લાભ આપણે ગુમાવી ન બેસીએ। સિંહ રાશિવાળા માટે આજે નક્કી કરીને હાથમાં લીધેલા કામો બહુ જ સફળતાથી પૂરા કરી શકશો અને પરિવાર અને સહકર્મી આ લોકોના સાથ સહકારથી ખૂબ સારું કામ કરી શકાય। આજે કાર્યક્ષેત્રમાં થોડોક પરિશ્રમ કરશો ને તો ઘણું મોટું અને સારું પરિણામ મેળવી શકાય। મિત્રો, આજે કોર્ટ કચેરીના કામોમાં સાવધાની જરૂર રાખજો। કન્યા રાશિવાળા માટે આજે વ્યાપારની દ્રષ્ટિએ જોઈએ ને તો સંતુલિત દિવસ કહેવાય। કામમાં અવરોધ આવે પણ કાર્યકરોનો સાથ મળે, કામ સરળતાથી પૂરું કરી શકાય, તો અહીંયા સંતુલન જળવાઈ ગયું। તબિયતમાં કંઈક વાંધો આવે તો આરામ કરવાનો મોકો મળી જાય, તો ત્યાં સંતુલિત અવસ્થા આપણે પ્રાપ્ત કરી લીધી। અને જૂના રોગોમાં રાહત મળે તો આપણે તબિયતમાં પણ સંતુલન જાળવી શક્યા। તો મિત્રો, આટલી નાનકડી બાબતો છે પણ દિવસ આજે ખરેખર સંતુલિત થઈને ચાલવાનું, જે આપણા માટે ઈશ્વરીય કૃપા જ કહેવાય। શું તમે ડૉક્ટરથી રિપોર્ટ કરાવીને કંટાળી ગયા છો? તો ચાલો જાણીએ આપણે આપણી જન્મકુંડળીથી આપણને કયો રોગ થયો છે અથવા થવાની સંભાવના। તો શું કરવું જોઈએ? તો એક જ ઉપાય છે, તું તારી પોતાની લાલ કિતાબ બનાવીને તેના ઉપાય કર। શું એનાથી જિંદગી બદલાશે? શું કરશે તો જરૂર બદલાશે। લાલ કિતાબ એક જ એવું શાસ્ત્ર છે કે જેમાં તમારા માટે તમારે જાતે જ ઉપાય કરવાના હોય છે। શું વાત કરે છે? હા ભાઈ, જેમ આપણે જમીએ તેમાં આપણું જ પેટ ભરાય, તેવી જ રીતે આ લાલ કિતાબ નો ઉપાય કરે છે અને જે તે ઉપાય કરે છે તેનું જ કલ્યાણ થાય છે। તો ચલો ના લાલ કિતાબ ના ઉપાય થી ચાલો બનાવીએ આપની પોતાની લાલ કિતાબ। નીચે સ્ક્રીન પર ચાલતા નંબરોથી તમે અમારો સંપર્ક
કરી શકો છો. તુલા, તુલા રાશિ વાળા આજે પોતાના અંગત સંબંધોમાં ધ્યાન આપવાનું છે. અંગત સંબંધોમાં ક્યાંક નાનો મોટો તણાવ ઊભો થતો દેખાય તો ત્યાં થોડી કાળજી અવશ્ય રાખજો. આર્થિક પાસામાં જોઈએ ને તો કે ભાઈ દુકાળમાં અધિક માસ આવ્યો, પૈસાની તંગીમાં વધારાના ખર્ચ માથા પર આવતા દેખાય તો ત્યાં થોડીક સંભાળીને આગળ ચાલવાની અમારી સલાહ છે. આજે છે ને તમારે દાંપત્ય જીવનમાં અનુકૂળતા જાળવી રાખવી જોઈએ અને વાદવિવાદથી દૂર રહેવું જોઈએ. વૃશ્ચિક, વૃશ્ચિક રાશિવાળાએ આજે કોઈની પણ સાથે કોઈ પણ રીતનો વાયદો કરવામાં ખૂબ સાવધાની રાખવાની છે. આજે કરાયેલા ખોટા વાયદા જીવનમાં નુકસાન આપી શકે છે. આજે ધંધાકીય કાર્યો સારા સફળતાથી આગળ વધારી શકાય પણ નકારાત્મક વિચાર અને ખોટા વાયદા કરવાની ટેવ તમને ક્યાંક ને ક્યાંક મુશ્કેલીમાં મૂકી શકે છે. તો આજે આવી બાબતોથી દૂર રહેજો. ધનરાશિ, ધનરાશિવાળાએ આજે કોઈ પણ સમસ્યાનું સમાધાન ખૂબ શાંતિથી વિચારીને ધીરજથી કરવાનું છે. આજે કોઈ પણ આર્થિક નિર્ણય સમજી વિચારીને લેશો તો ફાયદો થશે. આજે તમારા જીવનમાં ભૌતિક સુવિધાઓથી વધારો થઈ શકે, ભૌતિક સાધનોમાં વૃદ્ધિ આવતી દેખાય. મકર, મકર રાશિવાળા માટે આજે કાર્યક્ષેત્રમાં બોજ હળવો થતો દેખાય છે પણ મિત્રો કુટુંબમાં મન મોટું રાખીને ચાલશો તો વધુ સારા ફાયદા મળી શકે છે. આજે કોઈ પણ કાર્યમાં રાહત મેળવી શકાય અને મનની શાંતિ પ્રાપ્ત થતાં આજે જીવન ખરેખર એક સંતુલિત અવસ્થામાં પાછું આવી જાય. કુંભ રાશિ, કુંભ રાશિવાળા માટે આજે આર્થિક પ્રતિકૂળતાઓનો સામનો કરવો પડે પણ મિત્રો બીજા પ્રત્યે થોડોક આદર ભાવ રાખશો અને સંભાળીને ચાલશો તો તકલીફ નહીં પડે. આજે નાણાકીય ખર્ચમાં વધારો થતો જોવા મળે છે પણ મિત્રો જો થોડું ધ્યાન આપશો, ધીરજથી ચાલશો તો વ્યાપારના ક્ષેત્રમાં ખૂબ સારું અને મીઠું ફળ મેળવી શકાય. મીન રાશિ, મીન રાશિવાળા માટે આજે દિવસ ખરેખર સંભાળીને ચાલવાનો છે. મિત્રો આજે બળથી નહીં કળથી કામ કરવાનું છે, કારણ કે ઘણી જગ્યા પર આપનું બળ કામ નહીં લાગે. કળ, બુદ્ધિ વાપરીએ, ચાતુર્ય વાપરીએ તો એ કામ સરળતાથી પાર ઉતરે. તો મિત્રો આજે અણધાર્યા લાભની પણ શક્યતાઓ નકારાતી નથી અને આજનો દિવસ છે ને સંશોધન ક્ષેત્ર સાથે જોડાયેલી વ્યક્તિઓ માટે ખૂબ સારો અને લાભ કરતા રહે. કંઈક નવું સંશોધન કરી શકો જેનાથી સારી કમાણી કરી શકાય અને દુનિયાને સારો લાભ આપી શકાય. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું રાશિફળ. હવે જોઈએ આપણે આજનો શું વિચાર. મિત્રો પોઝિટિવ વિચાર કરનારને કોઈ ઝેર મારી નથી શકતું અને નેગેટિવ વિચાર કરનારને કોઈ દવા બચાવી નથી શકતી. આપણા ભૂતકાળના ઇતિહાસને જોઈએ, રાણાએ મીરાબાઈને ઝેર આપ્યો, મીરાબાઈએ અમૃત સમજીને પી લીધું, ભગવાનનો પ્રસાદ સમજીને પી લીધું, વિચાર પોઝિટિવ હતો તો ઝેર પણ એમને મારી ન શક્યું. અને એક એવો માણસ છે કે જેને કબૂલી જ લીધું કે ભાઈ હું મરવાનો, તો એને કોઈ દવા બચાવી નથી શકતી. તો જીવનમાં આ બાબતો હંમેશા સમજી વિચારીને જોડીને ચાલો. તો મિત્રો હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. મિત્રો બાળકોને પેટમાં કરમ થાય ને તો કાચા ગાજર ખવડાવો, પેટમાંના કરમિયાઓ એની જાતે જ મરી જશે. તો મિત્રો હવે સમય થયો છે આજના ઉપાયનો. મિત્રો આજે કોઈ વડીલ ઠપકો આપે ને તો એનું ખોટું નહીં લગાડતા. પિતા સિવાય પણ કોઈ આપે, કોઈ વડીલ, તો એનું ખોટું નહીં લગાડતા. એનું કારણ કે ગુરુનો ઠપકો પિતાના પ્રેમ કરતાં મહત્વનો છે. બહુ જ મહત્વની વાતો છે પણ આપણે જીવનમાં જોડવી પડે. તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઇક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવદન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારીઓ સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.